नमस्कार, विशेष रजूआत साथे हूँ निशित। दरेक वस्तुओना बे पासा होय छे, एक सारी अने बीजी खराब। मोबाइल ना उपयोग थी प्रत्येक ने सुविधा तो थई, परंतु केटलाक सामाजिक तत्वों नो तेनो ज दुरुपयोग करीने युवतीओने अने महिलाओने हैरान करवामां आवी रही छे। છેલ્લા કેટલાક સમયમાં આ પ્રમાણમાં ઘણો જ વધારો થયો છે, પરંતુ ડરને માટે મહિલાઓ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવી જ નથી અને આવા મોબાઈલ રોમિયોને વધારે છૂટો દોર મળી જાય છે। આવા તત્વોને ડામવા માટે હવે પોલીસ હાટે બાયો ચડાવી છે અને મહિલા સુરક્ષા દિવસે જ ખાસ મહિલાઓ માટે 1091 ટોલ ફ્રી સેવા શરૂ કરવામાં આવી છે। શું છે આ યોજના, કેવી રીતે તે કાર્ય કરશે, મહિલાઓને તે કેવી રીતે સુવિધારૂપ રહેશે, અમે મહિલાઓ કેવી રીતે તેની છેડતી સામે સીધો જ અવાજ ઉઠાવી શકશે, અમારી વિશેષ રજૂઆતમાં જુઓ મહિલાઓનો હલ્લાબોલ। નવમી ઓક્ટોબર મહિલા સુરક્ષા દિવસ, આ દિવસને ધ્યાનમાં રાખીને પોલીસ હાટ દ્વારા એવા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેનાથી મહિલાઓને સીધો જ લાભ થાય છે। મહિલા સુરક્ષા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ જગ્યાએ હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે, જેમાં સમગ્ર અમદાવાદમાં 350થી વધુ સ્થળોએ કાર્યક્રમ કરી 1,00,000થી વધુ લોકોને માહિતી પૂરી પાડવામાં આવી। મહિલાઓની સુરક્ષા આજકાલ મહત્વનો મુદ્દો બની ગયો છે। મહિલા સુરક્ષાને ધ્યાને રાખી અનેક કામગીરી પણ કરવામાં આવી રહી છે। ત્યારે આજે 9 ઓક્ટોબર એટલે કે મહિલા સુરક્ષા દિન નિમિત્તે અમદાવાદની મહિલાઓએ આગળ આવી હલ્લાબોલ કર્યો, જેની શરૂઆત કરી થરતેજ સ્થિત સંત કબીર શાળાએથી। શાળાના બાળકોને લઈને બાઇક રેલી કાઢવામાં આવી અને મહિલા સુરક્ષા અંગે માહિતી પૂરી પાડવામાં આવી। આપણે આખા અમદાવાદના 350 જગ્યાએ અને 425 સેશન્સ થશે, જેમાં આપણે 1,10,000 લોકો જોડે આપણે હલ્લાબોલની વાત કરશું કે આપણે વુમેન સેફ્ટી સિક્યોરિટી માટે શું કરવું જોઈએ। જોડે અમે એક લગાવો 1091 ફાઇટ બેક રાઇટ નાઉ એક નવી સર્વિસ ચાલુ કરી છે, જેમાં બહેનોને જે છેડતી થાય છે ફોન પર, અશ્લીલ SMS, મિસ્ડ કોલ, એના માટે આ સર્વિસ છે। જે જાગૃત નારી છે એ તમામ નારીને કહેવામાં આવે છે કે આપ જાગૃત છો, તો આપની ફરજમાં આવે છે કે આપની આસપાસની બીજી 10 નારીને તમારી જેમ મજબૂત બનાવો, કારણ કે સ્ત્રી સ્ત્રીને વધારે સમજી શકે। અત્યાચારો બહુ સહન કર્યા, જ્યારે ન સહન થાય ત્યારે શું થાય, હલ્લા બોલ થાય। વારંવાર સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીનીઓ સાથે દુર્વ્યવહારના બનાવો સામે આવે છે, ત્યારે આજના દિવસે સ્કૂલ અને કોલેજોમાં વુમન કમિટી બનાવવાની રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે। સ્કૂલની અંદર પણ એક વુમન કમિટી બનાવવાનું નક્કી કરેલું છે કે જેથી કરીને જાતીય સતામણી પણ ના થાય, અને દરેક કોલેજોની અંદર પણ વુમન કમિટી બનાવવાનું મહિલા આયોગે સરકારને ભલામણ કરી દીધી છે ઓલરેડી। આ તકે મહિલા સુરક્ષાનો સંદેશ આપતી એક વિશેષ પતંગ પણ હવામાં તરતી મુકાઈ છે, તેમજ રાજ્યની દરેક મહિલાની સુરક્ષાને ધ્યાને લઈ 181 નંબરની એક વિશેષ સેવા ચાલુ કરવામાં આવી। ત્યારે અહીં એ કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નહીં હોય કે હવે ગુજરાતની મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરનારની ખેર નથી। મિતેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। મોબાઈલના વધતા સદઉપયોગ સાથે તેના દુરુપયોગથી મહિલાઓને સમસ્યાઓ પણ થઈ રહી છે। છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ દ્વારા યુવતી અને મહિલાઓની કરાતી હેરાન ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે। પરિણામે પોલીસે હવે 1091ની ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરી છે, જે આવી છેડતીઓ કરનાર પુરુષો સામે કડક કાર્યવાહી કરશે। મોબાઈલ રોમિયોની હવે ખેર નથી, મહિલાઓએ હવે ડરવાની નથી જરૂર। પોલીસ હાટે શરૂ કર્યો છે હેલ્પલાઇન નંબર 1091। મહિલાઓને મોબાઈલથી હેરાન કરનારાઓ ચેતી જાઓ। વિશ્વમાં દર 100 મહિલાઓ પૈકી 86 મહિલાઓ એક યા બીજી રીતે છેડતીનો ભોગ બનતી હોય છે। છેલ્લા કેટલાક સમયમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો છે, તેની સામે મોબાઈલ દ્વારા કરાતી હેરાનગતિનું પ્રમાણ પણ વધ્યું છે, પરંતુ ડરના માર્યા યુવતીઓ કે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જતી નથી, તેથી પોલીસ હાટ દ્વારા મહિલા સુરક્ષાને ધ્યાને રાખીને 1091 ટોલ ફ્રી નંબરની સર્વિસ શરૂ કરાઈ છે, જેમાં કોઈ પણ જાતના ડર વિના મહિલા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। 1091 છે ટોલ ફ્રી નંબર, ફોન કરનારની ઓળખ રખાશે ગુપ્ત,
શક્ય તેટલી જલ્દી મદદ માટે કરાશે પ્રયત્ન. અને આપણે એકંદર બધા બહેનોને કોઈ પણ વર્ગ ના હોય એમને સદૃઢ બનાવવા, તાકાતવર બનાવવા, એના હોંસલા વધારવા માટે અને એમના માનસિકતામાં એક કોન્ફિડન્સ, એક ભાવના જાગે એના ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનો એક શરૂઆત જે થઈ રહ્યા છે એ કાર્યક્રમ સફળદાયક બને. ત્યાં મહિલા પોલીસ મારફત એ લોકોની આખી વિગત જાણવામાં આવશે અને જે કોઈ હેરાન કરતા હશે એને પાછળથી પોલીસ સંપૂર્ણ રીતે જે કાર્ય કરવાની છે કરશે. મહિલાઓને પોલીસ સ્ટેશન આવવાની જરૂર નથી આવશ્યક માટે. સાથે સાથે જ્યારે જે કાર્યવાહી સારી રીતે પતી ગઈ છે અને ફરી સે હેરાનગતિ ના થાય એને માટે કંટ્રોલ મારફત ત્રણ વાર જ્યારે સામેવાળા છોકરાઓને યોગ્ય કાર્યવાહી કર્યા પછી ત્યાર પછી એક અઠવાડિયા પછી અને મહિના વાર પછી ત્રણ વાર જે તે મહિલાને પૂછવામાં આવશે અને સંતોષ હશે ત્યારે જ એની ફરિયાદ બંધ કરવામાં આવશે. મોબાઈલ રોમિયોથી હેરાન થતી મહિલા 1091 નંબર પર ફોન કરશે ત્યારે કંટ્રોલ રૂમમાં પણ એક મહિલા જ તેનો ફોન ઉઠાવશે, જેથી તેને પોતાની સમસ્યા જણાવવામાં કોઈ તકલીફ ન પડે અને જે ફરિયાદ આવશે તેને મેલ પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મોબાઈલથી હેરાન કરનારા નંબર પર તાત્કાલિક ફોન કરીને કાર્યવાહી કરાશે. સૌથી મહત્વની વાત એ રહેશે કે ફરિયાદ કરનારી મહિલાને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં જ નહીં આવે. અને અમે એ બેનને કોઈ દિવસ પોલીસ સ્ટેશન ના બોલાવીએ એટલે એ ગેરંટી થઈ ગઈ, એટલે કોઈને સંકોચ કરવાનો નહીં. પછી અમારી મહિલા પોલીસ ઓફિસરે આખું આખી ડિટેલ્સ અમારા એક આખી મેલ પોલીસ ઓફિસરની ટીમ છે એ લોકો પાસે જશે. હવે મેલ પોલીસ ઓફિસર જે આ હેરાન કરે છે એને બી પેલી કોને કમ્પ્લેન કરી છે એનું નામ નીકળશે, પણ કહેશે કે ભાઈ તું કેમ હેરાન કરે છે. અમે પછી અમારી જે પોલીસની રીત હોય સીડીઆર કાઢવાનું, બધું પ્રૂફ લેવાના એ બધું કરશું. કોઈ પણ મહિલાની ફરિયાદ પૂર્ણ થશે ત્યાર પછી પણ મહિલા ઓફિસર તેના સંપર્કમાં રહેશે અને એક મહિના બાદ કોઈ પણ ફરિયાદ ક્લોઝ કરવામાં આવશે. તેથી મહિલાઓ માટે હવે મોબાઈલ રોમિયોથી ગભરાવવાની બિલકુલ જરૂર નથી. તેમને માત્ર ફરિયાદ નોંધાવવા આગળ આવવાની જરૂર છે. તેમની સમસ્યાનું નિરાકરણ જરૂરથી આવશે અને એક સ્વચ્છ સમાજનું નિર્માણ પણ થશે. આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.